नमस्कार। जय ठाकुर। परम वंदनीय गुरुदेव रामकृष्ण देवना चरणों में हूँ प्रणाम करूँ छूँ। श्री माँ शारदा देवीना चरण में हूँ वंदन करूँ छूँ और युग प्रवर्तक देवना शिष्य स्वामी श्री विवेकानंद जीना चरण में पण हूँ साष्टांग दंडवत प्रणाम करू छु। हरि ओम। मने ए वातनो आनंद छे के स्वामी श्री विवेकानंद जी ना जन्मदिने पूरु राष्ट्र पूरु विश्व युवा दिन उजवी रह्यु छे त्यारे આપણા ગુજરાતના યુવાનોની વચ્ચે મારી વાત રાખવાનો મને લ્હાવો મળ્યો છે। મિત્રો, મારે આપની સાથે શ્રી રામકૃષ્ણ આશ્રમ પોરબંદરના સ્વામી શ્રી આત્મદીપાનંદજી મહારાજના આયોજનમાં એક નાનકડો આહુતિ આપવાનું કામ હું અત્યારના કરી રહ્યો છું ત્યારે મારે આપની સાથે જે વાત કરવી છે તે સ્વામી શ્રી વિવેકાનંદજીના જીવનના પાંચ મોટા આયામો વિશે વાત કરવી છે। આપણે ઘણું બધું વાંચ્યું છે, વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ। સ્વામી શ્રીના અનેક સુવિચારો આપણને રોજ સવાર પડે અને એક નવું ઝોમ આપણામાં ઉમેરવાનું કામ કરી આપે છે। પરંતુ એ સ્વામી શ્રી વિવેકાનંદજીને આપણે સાદર પ્રણામ કરીને એવું કહીએ કે આપ અમારા જીવનની અંદર સાહસ અને ધૈર્ય બંનેનું આશીર્વાદપૂર્વક આવાહન કરો જેથી કરીને યુવાધન તરીકે અમે આ રાષ્ટ્રને અને એના દ્વારા સમગ્ર વિશ્વને એક નિયત દિશા તરફ દોરી જઈ જઈ શકીએ। એમ કહેવાય છે કે ભારત વિશ્વગુરુ બનવાનું છે। કોના દ્વારા બનશે? આપણા દ્વારા બનશે, યુવાનો દ્વારા બનશે। આપને આશ્ચર્ય થશે કે ધોળા વાળ અને ધોળી દાઢી વાળો હું એમ કહું છું કે આપણા દ્વારા બનશે, પરંતુ યુવાન એ નથી કે જે માત્ર ઉંમરે યુવાન હોય। આપણે ઘણા એવા લોકો જોયા છે કે જે 80-85 વર્ષે પણ યુવાન હોય અને ઘણા એવા યુવાનો પણ જોયા છે કે જે 20-22 વર્ષે પણ વૈચારિક વૃદ્ધત્વના માલિક હોય। આપણે વૈચારિક અને પોતાના જીવનના આચરણમાં મૂકી શકે એવા પ્રકારના યુવાનોની જરૂર છે। રાષ્ટ્રને સમગ્ર વિશ્વ સમક્ષ એક વિશ્વગુરુ તરીકે પ્રસ્તુત કરવાની જે એક સંકલ્પના ચાલી છે એ હું નથી માનતો કે કોઈ રાજકીય વ્યક્તિઓ દ્વારા થઈ શકે। હું નથી માનતો કે કોઈ મોટા માલેતુ જવારો દ્વારા થઈ શકે। હા, એની રીતે યજ્ઞમાં આહુતિ આપશે, પણ આ આપણા ખભા ઉપર આપણે ઉપાડવું પડશે અને એ ઉપાડવા માટે આપણી સમક્ષ કોઈ રોલ મોડેલ હોય જેને તમે આજના યુવાનો મોટિવેશનલ વ્યક્તિત્વ ગણો છો, એવું કોઈ ભારત દેશમાં જન્મેલું અને કર્મયોગ જેમણે અહીંયા કર્યો એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ સ્વામી શ્રી વિવેકાનંદજી છે। એટલે મેં એવી વાત કરી કે સ્વામી શ્રી આપ અમને આશીર્વાદ આપો। મિત્રો, આપણે સૌ ઓળખીએ છીએ સ્વામી શ્રી વિવેકાનંદજીને ઘણી બધી રીતે। મારે જે આપની સાથે આજે વાત કરવી છે એ વાત જરા જુદી કરવી છે। આપણને ખ્યાલ છે કે નરેન્દ્ર નામ હતું, પછી નરેન્દ્રનાથ થયું, પછી સચ્ચિદાનંદ થયું, પછી વિવેકાનંદ થયું। કેટલા નામ, પણ જેટલા નામ એટલા એના ભાવ જગતો। એક વખત ખેતરીના મહારાજાએ કહ્યું
કે તમારું નામ તો બહુ અટપટું છે. એમણે સામે પ્રશ્ન કર્યો. સ્વામીશ્રીએ કહ્યું, આપને કયું નામ ગમે છે? મહારાજાએ તરત જ જવાબ આપ્યો, મને તો વિવેકાનંદ નામ ગમે છે. અને તરત જ સ્વામીએ એમનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ભલે, આજથી અમે વિવેકાનંદ કહેવાશું. અને આમ નરેન્દ્રમાંથી જગતને સ્વામી વિવેકાનંદ મળ્યા છે. વોટ ઇઝ ધેર ઇન અ નેમ, એવું શેક્સપિયરે કહ્યું એ પહેલા સ્વામીશ્રી એને જીવી ચૂક્યા હતા. મિત્રો, ન્યુયોર્કની સભામાં સ્વામીશ્રી એક પ્રસંગ ટાંક્યો હતો, તે હું આપની સમક્ષ રજૂ કરું. પોતાનું આત્મબળ એને ક્યાંથી મળ્યું તેમનું રહસ્ય આ પ્રસંગમાં એમણે ટાંક્યું. એમણે સમજાવ્યું કે એક વખત હું વાંદરાઓથી ઘેરાઈ ગયો હતો. તેઓ ડર્યા અને દોડવા લાગ્યા. જેવા દોડ્યા એટલે વાંદરાઓએ એને વધુ ઘેરી લીધા. હવે કરવું શું? બહુ મૂંઝવણ ઊભી થઈ. સ્વામીજી જરાક પણ કંઈક વિચારે એ પહેલાં એક સાધુએ બૂમ પાડી, સ્વામી દોડો નહીં, ખડા રહો ખડા રહો, દુષ્ટો કા સામના કરો, ડરે રહો અપને બટ પર, ડટે રહો અપને બલ પર, અનિષ્ટ ભાગ જાયેગા. આ એક મંત્ર સ્વામીજીને માત્ર વાંદરાઓથી બચાવવા માટે નહીં, પણ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડતી વખતે પણ કાનમાં ગુંજતો હતો, ડટે રહો અનિષ્ટ અપને આપ ભાગ જાયેગા. યુવાનો, મિત્રો, આપણા માટે આ મંત્ર આજે કાનમાં ગુંજવો જરૂરી છે. આપણે પણ વારે વારે હારી જઈએ છીએ, પીછેહટ કરીએ છીએ, મારાથી આ નહીં થાય, હાઉ કેન આઈ ડૂ, એવું કહીને આપણે નિરાશ થઈ જઈએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, પંખા ઉપર લટકવા સુધીના વિચારો આપણે કરવા લાગીએ છીએ. ત્યારે આપણા મનમાં બેસીને સ્વામી વિવેકાનંદ બોલશે, ડટે રહો અનિષ્ટ અપને આપ ભાગ જાયેગા. ભગવાન કપડા એ ભારતીય ધર્મ જગતનું એક બહુ મોટું પ્રતીક છે. અને એ ભગવાન કપડા પહેરીને પ્રભાવક વાણીથી પર્વત જેવી અડગતા સ્વામી શ્રી વિવેકાનંદે વિશ્વને બતાવી. લોકો આકર્ષાયા, લોકો અંજાયા, ચાહક બન્યા, શિષ્ય થયા અને પરમ ભક્ત પણ બની ગયા. એક તરવરિયો યુવાન આવીને સ્વામી વિવેકાનંદને કહેવા લાગ્યો, હું મારો ધર્મ છોડી આપનો ધર્મ અંગીકાર કરવા માંગુ છું, મારો સ્વીકાર કરો. હવે વિચાર કરો, આજનું વાતાવરણ આ સંદેશ માટે બહુ જરૂરી છે એવો ઇનપુટ આપણને આપે છે. અન્યના ધર્મમાં ગયેલી વ્યક્તિને અથવા અન્યના ધર્મમાં જન્મેલી વ્યક્તિને મારા ધર્મમાં લઈ આવવી એ મારું કોઈ હિત નથી. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. સ્વામીશ્રીના ચરણમાં સામેથી આવીને એક યુવાન કહે છે કે આપના ધર્મમાં મારો સ્વીકાર કરો. સ્વામીએ વાલથી ટેકો દઈને યુવાનને ઊભો કર્યો અને જે કહ્યું તે આજના સૌ સાચા ખોટા પ્રચારકોએ મનમાં ભરી રાખવાની જરૂર છે. સ્વામીશ્રી દૃઢ અવાજે બોલ્યા, દોસ્ત, હું ધર્મનો પ્રચારક છું, ધર્મનો પરિવર્તક નથી. તમારો ધર્મ માનવતા સિવાયની કંઈ જ વાત કરતો નથી. તને મારી વાત કરું, જ્યાં સુધી મારા દેશનો રખડતો કૂતરો પણ ભૂખ્યો હશે ત્યાં સુધી તેને ખવડાવવું એ જ મારો ધર્મ છે. ધર્મની એક સાદી સીધી વ્યાખ્યા જે મને અને તમને વૈચારિક યુવાનોને દિલમાં બેસી જાય એવી ત્યારે આપણે કે મારા દેશનો એક સાદો કૂતરો રખડતો ભૂખ્યો હશે તો એને ખવડાવવું એ મારો પહેલો ધર્મ છે. આજના સમયની આ માંગ આપણે સમજી શકીએ તો આજનો દિવસ સાર્થક છે. 1893 અમેરિકા
સ્વામી શ્રી વિવેકાનંદે ધર્મ પરિવેશમાં ઘૂમતા ભાળ્યા છે. ભગવો ખુલતો પોળો જબ્બો, ખભે જોડી અને હાથમાં દંડ. અમેરિકાવાસીઓને બહુ આશ્ચર્ય હતું કે આવો અલગારી જેવો માણસ કોણ છે. એમને જોઈને ઘણા લોકો મશ્કરી પણ કરતા અને ઘણા લોકો પ્રશ્ન પૂછી બેસતા, મહારાજ તમારા દેશમાં આવું ચારિત્ર હોય છે? સ્વામી શ્રી વિવેકાનંદે સુંદર જવાબ આપ્યો કે હું અને તમે જાણીએ છીએ. એમણે કહ્યું કે તમારા દેશમાં ચારિત્ર દરજી નક્કી કરે છે, મારા દેશની અંદર ચારિત્ર અમારા સંસ્કાર નક્કી કરે છે. આમ જે કહેવું જોઈએ તે પોલાઇટલી એકદમ શાંતિથી કહેવા ટેવાયેલા સ્વામીજીનું આ એક રૂપ હતું. સ્વામીજી ચાલી રહ્યા હતા, રસ્તા ઉપર ઘૂમતા હતા, સ્વૈરવિહાર કરતા હતા, બધું નિહાળી રહ્યા હતા. ત્યાં યુવાનોનું એક ટોળું આવ્યું અને એ ટોળું પણ આ વેશને જોઈને સ્વામીજીની મશ્કરી કરવા લાગ્યું. એ સ્વામીજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને મશ્કરી કરતા, ખિલખિલાટ, હસતા હસતા જુદી જુદી બધી કોમેન્ટ કરવા લાગ્યા. સ્વામીજીએ મક્કમતાથી આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. ડટે રહો, અનિષ્ટ અપની અપને આપ ભાગ જાયેગા. પણ આગળ ગયા ત્યારે થોડી વાર પછી એ અમેરિકન યુવાનોએ સ્વામીશ્રીના દેશ વિશે, રાષ્ટ્ર વિશે ખરાબ કોમેન્ટ કરી અને સ્વામીએ પોતાનું બીજું રૂપ ધારણ કર્યું. તાત્કાલિક પગ પછાડી અને મક્કમતાથી સ્વામી વિવેકાનંદ પાછળ ફર્યા અને પાછળ ફરીને એમની મક્કમતા જોઈને પેલા યુવાનો સ્તબ્ધ બની ગયા. ત્યાં સ્વામીશ્રીએ આગળ ઊભેલા એક યુવાનનો કાંઠલો પકડી અને તેને જરા ઉંચકાવીને કહ્યું, મારા વિશે કંઈ બોલો તો હું કંઈ ન કહું, પણ મારા દેશનું અપમાન થાય, મારા રાષ્ટ્રની અસ્મિતાને અસર થાય એવું જો તમે બોલતા હો તો હું તમને ઉંચકીને બાજુના દરિયામાં ફેંકી દઈશ. સ્વામી વિવેકાનંદના બે રૂપ હતા. વજ્રાદપી કઠોરાની મૃદુની કુસુમાદપી, એ વાક્ય પ્રયોગ સ્વામીશ્રીએ અહીં ચરિતાર્થ કર્યો. આપણી સ્થિતિ શું છે જરા પૂછીએ તો? મિત્રો, આજે આપણે એક કામ કરીએ ત્યાં થાકી જઈએ છીએ. જમાનો મલ્ટીટાસ્કિંગનો આજે નથી, વર્ષોથી એ ચાલ્યું આવે છે. આપણે સ્વામી શ્રી વિવેકાનંદની જ વાત લઈએ. કેટલા વર્ષ જીવ્યા? માત્ર 39 વર્ષનું ટૂંકું જીવન, છતાં કેટલા કેટલા ક્ષેત્રોમાં એણે પ્રદાન કર્યું. એક પણ ક્ષેત્ર જીવનનું એણે બાકી ન રાખ્યું. ભણવું, સંગીત કરવું, વક્તૃત્વ, વાંચન, પ્રવાસ, ધ્યાન અને આ બધા છતાં 23મા વર્ષે તો દીક્ષા લઈ લીધી. 29 વર્ષના થયા ત્યાં તો સમગ્ર ભારતની પરિક્રમા પૂર્ણ કરી દીધી. 30મા વર્ષે તો વિશ્વ ધર્મ સભામાં તો ખાર ભાષણ કર્યું અને વિશ્વને હિન્દુ ધર્મની સાચી ઓળખ આપી. સ્વામી વિવેકાનંદના આવા વિચાર જીવનને આજે મારે આપની સમક્ષ 5 બિંદુમાં રજૂ કરવું છે અને હું માનું છું કે એ 5 બિંદુઓ એક હકીકતમાં આપણા માટે સ્વામી શ્રી વિવેકાનંદજીની જન્મ જયંતિને દિવસે ગાંઠે બાંધવાનું ભાતું છે. આ 5 બિંદુઓ બરાબર આપણે જાણી લઈએ. પહેલું, ભારતનું વેદ સાહિત્ય, ઉપનિષદ, ગીતા તમામનો તેઓએ તલસ્પર્શી અભ્યાસ કર્યો. વિવેક પૂર્વક વિદેશના સાહિત્યનો પણ અભ્યાસ કર્યો, તેના ઉપર મનન કર્યું, ચિંતન કર્યું અને જીવન જ એવું જીવ્યા કે તે અભ્યાસ અને વૈરાગ્યનો સંદેશ બની ગયો. આપણે વિચારીએ આપણો અભ્યાસ ક્યાં અને કેટલો છે. બીજો મુદ્દો, નારી સન્માનની પ્રતિષ્ઠા કરી, પોતે નારીનું સન્માન કર્યું, પરણવાનો પ્રસ્તાવ રાખનાર નારીને પોતાની માતા બની રહેવા માટે વિનંતી કરી. આપણે જેને વિવેક અને શીલ કહીએ છીએ એ કેટલા બધા ઉમદા રીતે આપણને માર્ગ ચીંધે છે તે આ બીજા બિંદુમાંથી ખ્યાલ આવે છે. ત્રીજો બિંદુ, ભારત ભ્રમણ
અને વિદેશ ભ્રમણ વખતે દુઃખ સંકટ અપમાન વેઠ્યા છતાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સદા ફરકતો રાખ્યો. આપણે લક્ઝરી હોય તો જ પ્રવાસ કરીએ છીએ. હકીકતની અંદર કઠણાઈ ભોગવીને ભારત ભ્રમણ કર્યું, વિદેશ ભ્રમણ કર્યું, જે સાચું લાગ્યું તે જાણ્યું અને સૌને કર્યું, એવું આપણે કરી શકીએ ખરા? ચોથો મુદ્દો, દલિતો, અસ્પૃશ્યો, મુસ્લિમો બધા સાથે સમાન વ્યવહાર કર્યો, એમની સાથે રહ્યા અને એમની સાથે જમ્યા. આજે દેશની અંદર જે ધર્મ ધર્મ વચ્ચે, જાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, ત્યારે આ બિંદુ આપણા સૌ યુવાનોએ અંગીકાર કરવાની જરૂર છે. પાંચમો અને છેલ્લો મુદ્દો, ટીકાખોર વિદેશીઓ અને દેશદ્રોહીઓ સાથે શાબ્દિક અને શારીરિક સંઘર્ષ કરીને માતૃભૂમિનું સન્માન તેમણે જાળવી રાખ્યું. એક વાત હું અવશ્ય કહેવાનું પસંદ કરીશ કે એમણે પોતાના અનેક બિંદુઓની અંદર એવું કહ્યું છે કે તમારો રાષ્ટ્રપ્રેમ સતત જીવંત રાખજો. મિત્રો, મારે એ શબ્દને થોડો એનાલિસિસ કરીને અહીંયા રજૂ કરવો છે, કારણ કે એ આજના દિવસ માટે અતિ આવશ્યક છે. રાષ્ટ્રપ્રેમને જીવંત રાખજો. રાષ્ટ્રપ્રેમ એટલે પ્રેમ. સમગ્ર વિશ્વ યત્ર વિશ્વમ ભવતી એક નીડમ. જો આખું વિશ્વ એક માળો હોય તો એમાં ભારત, અમેરિકા, યુરોપ, ચીન, પાકિસ્તાન બધા જ દેશો એક એક રાષ્ટ્ર છે, અને આ દરેક રાષ્ટ્ર પ્રત્યે એમાં રહેનારને પ્રેમ હોવો જોઈએ. સ્વામીશ્રીએ અહીં રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કર્યો નથી. રાષ્ટ્રવાદ એ તમને સંકુચિત બનાવે છે અને એક જ દેશની લાક્ષણિકતાઓ પ્રત્યે આકર્ષિત કરે છે. જ્યારે રાષ્ટ્રપ્રેમ એ ધીમે ધીમે વિકસતો જાય છે અને તમને વૈશ્વિક ભૂમિકા ઉપર અસ્તિત્વનો સ્વીકાર કરતા, અસ્તિત્વને પ્રેમ કરતા, અસ્તિત્વનું પરિમાર્જન કરતા શીખવે છે. આ સંકુચિત નહીં પણ વ્યાપક અને વિશાળ દ્રષ્ટિના આપણા સૌના પથદર્શકનું પંચામૃત છે. હું આશા રાખું કે આજના દિવસે આપણે સ્વામી શ્રી વિવેકાનંદનો એક વાક્ય બરાબર યાદ રાખીએ અને એ વાક્ય કદાચ શક્યતા છે કે આપણને સૌને આવનારા વર્ષોમાં સતત સતત ઉપયોગમાં આવી શકે. તેઓએ કહ્યું, કોઈની કે કશાની રાહ ન જોશો. ડોન્ટ વેઇટ ફોર એનીથિંગ ઓર એની સિચ્યુએશન. તમે જે કંઈ કરી શકો તે બધું જ કરી છૂટો. બીજાના ભરોસે રહેશો નહીં. આપણે હંમેશા અન્યના આધારે રહેવા ટેવાઈ ગયેલા લોકો છીએ. આપણે ભરોસે આપણે ચાલીએ. એ જે કવિએ કહ્યું એ શબ્દો સ્વામી શ્રી વિવેકાનંદે આપણા કાનમાં રેડ્યા છે, આપણા હૃદયમાં રેડ્યા છે. ચાલો આપણે આપણા પગ ઉપર ઊભા થઈએ અને આપણા બળથી દોડવા લાગીએ. આજના આ સમારંભમાં મને સ્વામીશ્રીના પંચામૃતને પેશ કરવાની તક મળી એ બદલ હું ઠાકુરનો અહોભાવ વ્યક્ત કરું છું. શ્રી શ્રી મા અને સ્વામી શ્રી વિવેકાનંદના ચરણોમાં ફરી એકવાર વંદન કરું છું. રામકૃષ્ણ આશ્રમ પોરબંદરના આયોજનને પણ હું નમસ્કાર કરું છું. હરિ ઓમ.